વધુ વિડીયો જોવા માટે પ્રો મૂવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ત્યાર પછી બેલ આઇકોન પર ક્લિક કરો. દબાવો ઘંટડી. કેટલા દિવસ? આમ દિવસો દિવસો ગણતા એક વર્ષ નીકળી ગયું અને મારે મારી રીતે પણ જીવન જીવવું છે મારું. પણ બેટા, તું જુએ છે ને, હવે તો પર્વની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. એ થોડું હલનચલન પણ કરી શકે છે. વોટ અ જોક! હલનચલન? મમ્મી, તમે કહેશો ને તો 2 કલાક એની સામે બેસીશ, અને એની પછી અગર એ ઊભો થઈ ગયો ને તો હું અહીંયા જ રહીશ, ક્યાંય નહીં જો. બેટા, તને ખબર છે કે એને ઊભા થતા વાર લાગશે. કેટલી વાર? 2 દિવસ? મને નથી ખબર. તમને ખબર નથી ને તો મને અહીંયાથી જવા દો. બેટા, હું આમાં મારી જિંદગી બરબાદ કરી રહી છું. બેટા, તું જતી રહીશ ને તો અમારા બંનેની જિંદગી બરબાદ થઈ જશે. બેટા, તું જ મારો સહારો છું. અને મમ્મી, મારો સહારો કોણ? પા, કેમ અટકી ગયા? તમને વિશ્વાસ નથી આ ઊભો થઈ જશે? ફોરમ, મેં આશા ક્યારે છોડી નથી. મમ્મી, મને પણ વિશ્વાસ હતો, મેં પણ ક્યારે આશા નથી છોડી. એટલે જ આટલા દિવસથી અહીંયા છું. પણ હવે મારા મા બાપ પર ક્વેશ્ચન થઈ રહ્યા છે, એમની જોડે કોઈ આન્સર નથી. આમ અ યંગ ગર્લ નાઉ. સાચી વાત છે બેટા, પણ આ હાલતમાં થોડા દિવસ તો અહીંયા રહે. મમ્મી, આ મારો છેલ્લો નિર્ણય છે, પ્લીઝ મને ના રોકો. ફોરમ, પ્લીઝ, થોડા દિવસ. કેટલા દિવસ? આ બેગ મૂકી મને તારીખ આપો. બેટા, એવી કોઈ તારીખ હું નહીં આપી શકું. મમ્મી, હું પણ એમ જ કહું છું, સારા થવા માટે કોઈ તારીખ નથી હોતી. સાચી વાત છે તારી. તો હવે હું જઈ શકું? બેટા, બેટા, અમને આવી હાલતમાં છોડીને ના જાને. બેટા, મેં તને મારી દીકરી કરતા એ વધારે પ્રેમ આપ્યો છે. આ દિવસ જોવા માટે નહીં બેટા. હું જ ગાડી કે હું તને મારી દીકરી સમજી બેઠી હતી, હું ભૂલી ગઈ કે તું પણ અંકલ છું. તારાએ સપના હોય જીવનમાં, તારે કંઈ બનવું હોય, તારે કંઈ કરવું હોય. બેટા, તારી આ જવાની વાત ઉપર મને પર્વએ લખેલો એક શેર યાદ આવે છે. ખરી પરીક્ષા કરી ભગવાને મારી, પૂર પણ ત્યારે જ આવ્યું જ્યારે મારી નાવડીમાં કાણા હતા. આનો મતલબ આજે મને સમજાય છે. બેટા, મેં
તમારા લોકોના જીવન માટે બહુ સપના જોયા હતા. જોયા હશે પણ એ સપના હતા, અને સપના ક્યારે સાકાર નથી થતા. ખરી ફિલોસોફીની વાત કરે છે તું આજે. કાલ સુધી મારી દીકરી બનેલી, મારી સહારું બનેલી ફોરમ આજે આવી વાત કરશે. મેં એવું ક્યારે વિચાર્યું જ નહોતું. કદાચ એ દિવસે પર્વતારી સાથે આવ્યો જ ના હોત તો, અને એક્સિડન્ટમાં ભવિષ્ય જોઈ શકાતું હોત ને તો કેટલું સારું થાત. તો આજે પર્વ મારી સામે બેઠો હતો. જા બેટા, તું જા, હું જીવી લઈશ આ જીવતી લાશ સાથે. સાચી વાત, આ જીવતી લાશ જ છે. ના ખાવું, ના પીવું, ના બોલવું. મમ્મી, હું કેટલો રહું આની સાથે આવી રીતે? પર્વ, આમ સોરી. આઈ નો, મેં પ્રોમિસ કરી હતી કે લાઈફ ટાઈમ તારી સાથે રહીશ, પણ એ મારાથી નહીં થાય. મારે તારી સાથે ફરવું છે, વાતો કરવી છે, પણ હવે એ પોસિબલ નથી. પર્વ, મને હવે તારા પર વિશ્વાસ નથી. તું ફરી મને મૂકીને જતો રહ્યો તો પછી હું શું કરીશ? તારી પેલી મોટી મોટી વાતો, હું નદી ને તું કિનારો, સાચું કહું, આ બધું ખાલી લખવા માટે જ છે. બાકી જીવનમાં આવું કશું જ નથી હોતું. આજે છેલ્લી વાર હું તારી સાથે છું. તારી સાથે જીવવું છે પણ એ શક્ય નથી. સારું થઈ જાય ને તો મમ્મીને સાચવજે. એમણે બહુ જ સેવા કરી છે તારી. સારા સારા પુસ્તક લખજે, હું વાંચતી રહીશ. તારું લખાણ પણ મને આજે એટલું જ ગમે છે. સોરી અગેન. પર્વ, મને જવા દે. હવે હું તારી સાથે નહીં રહી શકું. તારે જવું હોય તો તારી મરજી, પણ આ પર્સ મારી મમ્મીનું છે, તારું ત્યાં પડ્યું છે. તમે રોજ નાટક કરતા હતા પણ આજે બહુ લાઉડ કર્યું નાટક. તારી ટ્રેન જતી રહેશે ફોરમ. ક્યાંય નથી જવાની. યાદો હો, તારી યાદો.
તારી